હું છું સિદ્ધિ. પંચમહાલના હાલોલ ગોધરા રોડ પર આવેલ કાપડના શોરૂમમાં આગ લાગી. શોરૂમમાં આગ લાગતા માલિકનો જીવ પડી કે બંધાયો, કારણ કે અંદર લાખોનો માલ સામાન હતો. ગોધરા રોડ પર આવેલ રિભુવન કાપડના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી. આગની જાણ પોલીસ અને ફાયર વિભાગની કરવામાં આવી. તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા. આખરે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. જોકે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ નુકસાન ચોક્કસ થયું છે. તો પંચમહાલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કાપડના શોરૂમમાં આગ લાગી છે. કાપડના શોરૂમમાં આગ લાગતા વેપારી ચિંતાતુર બન્યો, કારણ કે સમગ્ર શોરૂમમાં લાખો રૂપિયાનું કાપડ રાખવામાં આવેલું હતું અને તે શોરૂમમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો. પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા તેઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા અને આગ પર કાબુમાં મેળવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું હાલ અનુમાન કરવામાં આવી રહ્યું છે. સંવાદદાતા વિવેક ફોન લાઈન પર. વિવેક, પંચમહાલમાં આગની ઘટના સામે આવી, શું હતું કારણ, કેટલું નુકસાન? ચોક્કસ વાત કરીએ કે ગત મોડી રાત્રે કાપડના શોરૂમમાં આગ લાગી હતી. હાલોલ નજીક ગોધરા રોડ પર આવેલી કાપડની શોરૂમમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગવાનું કારણ હજી ચોક્કસથી જાણી નથી શકાયું, પરંતુ શોરૂમમાં આગ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને જોઈ શકાય છે કે કાપડનો મોટો જથ્થો બળીને ખાક થઈ ગયો હતો. હાલ તો એ ફાયર ફાઈટર અને તેમજ સ્થાનિક પોલીસે ઓલવી અને કેવી રીતે આગ લાગી અને આગ લાગવાનું કારણ શું તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર માહિતી બદલ.